सुना था डॉक्टर्स भगवान का रूप होते हैं, पर आज ऐसा लगता है कि कोरोना वायरस से लड़ने की इस चुनौती की घड़ियों में भगवान ने ही डॉक्टर्स का रूप ले लिया। पीपी सवाणी ग्रुप द्वारा कोरोना 19 अने जे आ जीवलेण रोग अने एना हिसाबे सूरतमांथी वतन तरफ जवा माटेनुं प्रयाण अने आजे लगभग घणा बधा एवा अभण माणसो जे मजूरी करे छे, जे हीराना कारखानामां काम करे छे, जे टेक्सटाइलना युनिटमां काम करे छे, तेवा लोको कई रीते फॉर्म भरवू, केवी रीते फॉर्म भरवू, कई रीते कलेक्टर साहेबनी ऑफिसमां ने सबमिट करवू, कई रीते एनू टोटल प्लानिंग, एटले के नाना वर्गना माणसो माटे अमे इंडिविजुअल अने बीजू के अमारी दीकरीओ जे विधवा बहनोनी दीकरीओ छे अने जे विधवा बहनो छे तेमना माटे नो अमे आ एक अलगथी प्लानिंग कर्युं छे। ग्रुप होय तो ये कोईपण हिसाबे पोताना ग्रुपमां कोईपणनी पहोंच वडे ए लोको एमनुं काम करता होय छे, परंतु जे एकदम नानो वर्ग छे, जे अभण छे, जे विधवा छे, ए अत्यारना धूमधड़खा तापनी अंदर ऊभुं रहेवું, जे एकदम वृद्ध छे અને તેઓ માટે ઇન્ડિવિઝ્યુઅલ એટલે 2-5 વ્યક્તિઓ જે પરિવારમાં રહેતા હોય એના માટે પીપી સવાણી પરિવારે અમારી દીકરીઓ, અમારા જમાઈઓ અને વિધવા બહેનો અને એમના સગા સંબંધીઓ માટે અમે આ બસની વ્યવસ્થા એક સરકારના ભાગરૂપે કે તેમને જે કંઈ પણ ભરવાનું થાય છે સરકાર સુધી પહોંચે અને વ્યવસ્થિત રીતે ડિજિટલ સિસ્ટમથી પહોંચે તેવી અમે વ્યવસ્થા ઊભી કરી છે અને એના ભાગરૂપે સરકાર તરફથી જે પ્રમાણે અમને બસ ફાળવવામાં આવે છે એ પ્રમાણે એ તે સરકારી ખર્ચ પ્રમાણે તે લોકો વતન તરફ જઈ રહ્યા છે। પીપી સવાણી ગ્રુપ દ્વારા જે આ સેવા થઈ રહી છે તેમાં વિધવા બહેનો માટે કોઈ ચાર્જ લેવામાં નથી આવતો, એમનો ચાર્જ પીપી સવાણી પરિવાર મંડળ તરફથી ભરવામાં આવે છે। અમારી દીકરી અને કુમારો માટેનો ચાર્જ પણ અમારી પીપી સવાણી પરિવાર મંડળ તરફથી ભરવામાં આવે છે અને એમના સગા સંબંધીઓનો જે ચાર્જ છે તે જે સરકારે નીતિ નિયમ નક્કી કર્યા છે, સરકારના જે કિંમત નક્કી થયેલી છે તે પ્રમાણે ભરવામાં આવે છે। સાહેબ આપણો આજે કેટલામો દિવસ છે આવી રીતે મોકલવામાં? 8 તારીખે આપણી પહેલી પ્રથમ 10 બસો રવાના થઈ હતી અને ત્યાર પછી પીપી સવાણી સ્કૂલની બસો 45 જેટલી પણ રવાના કરવામાં આવી હતી અને આજે આપણો 5મો દિવસ છે। આજે બીજી 33 બસો રવાના થનાર છે અને એમાંથી 33 પ્લસ બીજી 7 બસો છે એ અલગ અલગ રૂટ ઉપરથી પસાર નીકળી ચૂકી છે, જે દિવસના સમય દરમિયાન નીકળી ચૂકી છે। સૌરાષ્ટ્રનો બધો જ એરિયા આવી જાય છે આમાં? ક્યાં ક્યાં? સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ આવી જાય છે, રાજકોટ જિલ્લો છે, એમાં ઉપલેટાની પણ આજે 3 બસો છે, ધોરાજીની બસ છે, ગીર સોમનાથ જિલ્લો છે, જૂનાગઢ જિલ્લામાં વિસાવદર, મોણપરી અને પ્રોપર જૂનાગઢ, અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓ આમાં આવી જાય છે અને ભાવનગર જિલ્લાના પણ તમામ તાલુકાઓનો સમાવેશ થતા બોટાદ જિલ્લાનો પણ સમાવેશ થઈ જાય છે। આમ તમને આમ કઈ રીતે ફીલ થયું મારે આ વસ્તુ કરવી છે, આટલી બધી દોદડી કરીને કહે છે નથી? આ બધું ઘણી બધા દીકરીઓના અને વિધવા બહેનોના ફોન આવતા કે અમારે સૌરાષ્ટ્રમાં જવું છે, અમારે બસની વ્યવસ્થા અમને કરી આપો, અમે 6 તારીખે ટિકિટ લખાવેલી છે, અમે 5 તારીખે ટિકિટ લખાવેલી છે અને એવી રીતે અમને કોઈ જવાબ પ્રોપર મળતા નથી, અમારે શું કરવું એ ખબર પડતી નથી, એટલે એ લોકોને કોઈ જગ્યાએ અગવડતા ન પડે અને એમની સગવડતા માટે અને સરકારે બનાવેલી જે તંત્રએ બનાવેલી સિસ્ટમ છે એ સિસ્ટમને અનુસરીને અમને એ લોકોનો અવાજ, વિધવા બહેનો અને દીકરીઓનો અવાજ અમે સરકાર તંત્ર સુધી કઈ રીતે એ પહોંચતો થાય એ પ્રમાણેનું આયોજન કર્યું છે। નમસ્કાર।